હલો, આપણે બીજા ઉદાહરણ લઈએ. બે પરમાણુ લિથિયમ અને હાઇડ્રોજન વચ્ચે રચાતા બંધને પ્રાયોગિક દ્વિધ્રુવી ચાક માત્રા 1.964 × 10⁻¹⁹ કુલમ ઇન્ટુ મીટર છે. આ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે. તો તેના આયોનિક લક્ષણના ટકા શોધો. હવે અંતર આપેલું છે, એલ આઈ એચ વચ્ચેનું અંતર 1.596 એંગસ્ટ્રોમ છે. સૌ પ્રથમ આપણે સૈદ્ધાંતિક ચાપ માત્ર ગોતીએ. સૈદ્ધાંતિક દ્વિધ્રુવી ચાપ માત્રા મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ ડી. વીજ ભાર એમ કેસમાં લઈએ એટલે 1.602 × 10⁻¹⁹ કુલમ અને અંતર 1.596 એંગસ્ટ્રોમ છે એટલે 10⁻¹⁰ મીટર લઈએ. તેનો ગુણાકાર 2.557 × 10⁻¹⁹ 2 − 10 = 29 કુલમ ઇન્ટુ મીટર થશે. હવે આપણે હમણાં શીખા પર્સન્ટેજ આયોનિક બંધનું લક્ષણ, આયોનિક બંધના લક્ષણના ટકા બરાબર પ્રાયોગિક ચાક માત્રા, પ્રાયોગિક દ્વિધ્રુવી ચાક માત્રા છેદમાં સૈદ્ધાંતિક દ્વિધ્રુવી ચાક માત્રા એને ગુણ્યા 100 થશે. તો 1.964 × 10⁻¹⁹ છેદમાં 2.557 × 10⁻¹⁹ 196.4 × 2.57 કરો તો 76.81% જવાબ આવશે. લખી લેજો, હવે આપણે ત્યાર પછીનો દાખલો લઈએ. HBR-ના અણુમાં હાઇડ્રોબ્રોમિક એસિડ એટલે કે HBR
HBrના અણુમાં દરેક પરમાણુ પરનો આંશિક વીજભાર ગણો. હાઇડ્રોજન ઉપર અંશત ધન ભાર હોય, બ્રોમિન ઉપર અંશત ઋણ ભાર હોય છે. આપણને HBrની દ્વિધ્રુવી ચાક માત્રા આપેલી છે, 0.78 Debye છે, તથા 2 પરમાણુ વચ્ચેનું અંતર 1.41 angstrom છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર 4.803 × 10⁻¹⁰ esu છે. અહીં આપણે પ્રથમ વીજભાર ગોતીશું. ધારો કે પ્રાયોગિક દ્વિધ્રુવી ચાક માત્રા μ = q×d છે. એના ઉપરથી પ્રેક્ટિકલી વીજભાર કેટલો છે તે મળશે, એટલે q = q/d. q આપેલું છે 0.78 Debye, એટલે ખબર જ છે 0.78 × 10⁻¹⁰ esu × cm. Debye ને esu × cm માં ફેરવું. હવે અંતર 1.41 angstrom એટલે 1.41 × 10⁻¹⁰ cm. તો સેન્ટીમીટર જાય. આવડું ક્યાંથી આવ્યું? સૌ પ્રથમ તમને શીખડાયું 1 Debye = 10⁻¹⁸ esu × cm. તો 0.78 Debye કેટલા? એટલે 0.78 × 10⁻¹⁸ esu × cm થશે. આનો ભાગાકાર આવે છે 0.55 × 10⁻¹⁰ esu. આ પ્રેક્ટિકલી વીજભાર આવ્યો. H ઉપરનો અંશત ધન અને Br ઉપરનો અંશત ઋણ, એટલે પ્રેક્ટિકલી વીજભાર મળી ગયો. હવે સ્મોલ ડેલ્ટા છે અંશત વીજભાર બરાબર q/e, એટલે કે આપણને મળેલો વીજભાર છેદમાં 1 ઇલેક્ટ્રોનનો વાસ્તવિક વીજભાર. તો આ ભાગાકાર 0.11 આવે છે. કહેવાનો મતલબ કે આ અંશત ધન ભાર હાઇડ્રોજનનો
પોઈન્ટ 11 છે અને બ્રોમિનનો ઋણ હોય તો એ માઇનસ પોઈન્ટ 11 થશે. એટલે આનો આંશિક ધન ભાર 0.11, આનો આંશિક ઋણ ભાર 0.11 જેટલો થશે. હવે આપણે બે પરમાણુ વચ્ચેના બે કે બે કરતા પહેલાં લખી લ્યો આપણે કોઈ અણુમાં ધ્રુવીય બંધ બે કે બે કરતા વધારે હોય ત્યારે તેની ધ્રુવીયતાની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા નીચેના સૂત્ર પરથી ગણી શકાય છે. તો મ્યુ બરાબર અંડરરૂટ મ્યુ 1 સ્ક્વેર પ્લસ મ્યુ 2 સ્ક્વેર પ્લસ 2 મ્યુ 1 ઇન્ટુ મ્યુ 2 ઇન્ટુ કોસ થીટા પરથી મળી જશે. જેમ કે મધ્યસ્થ પરમાણુ એ સાથે બી જોડાય તે ધ્રુવીય છે, એમાં બી અંશત ઋણ એ અંશત ધન છે. હજી બીજો એક ધ્રુવીય બંધ રચાય એ અને સી વચ્ચે, જેમાં સી અંશત ઋણ હોય અને જો આ બે બંધ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ બંને ધ્રુવીયતાની પરિણામી ધ્રુવીયતા મ્યુ અને દ્વિધ્રુવી ચાક માત્રા, ધારો કે મ્યુ 1 છે અને દ્વિધ્રુવી ચાક માત્રા મ્યુ 2 છે, એની વચ્ચેનો ખૂણો જાણતા હોય તો સરળતાથી માપી શકાય છે. હવે પ્રશ્ન એ થશે કે ધારો કે થીટા 105 અંશ છે તો કોસ 105ની કિંમત કેમ મળે? તો અહીં આગળ આટલો ભાગ 180 થાય. 180 થીટા જો 105 હોય તો 180 માઇનસ 105 કરવું એટલે 75 થઈ જશે. ત્યારે થીટા 75 લેવું, જો 90થી નીચે રહેતો હોય તો બાદ કરવાની જરૂર જ નથી. જો ખૂણો 90થી વધી જતો હોય તો 180માંથી બાદ કરો એટલે થીટા મળે. એટલે કોસ 75ની કિંમત મૂકવાની. એટલે આ બંને ધ્રુવીયતાની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા મળી જશે.